નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એટલે કે દસમાંથી આઠ નવ દસ સાત પાંચ છ એ કમેન્ટમાં લખવાનું છે અને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં માટી કલા મહોત્સવ યોજાયો હતો તો જવાબ આવશે અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં તો તાજેતરમાં જ આપણા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી છે અમિત શાહ તો એમની ઉપસ્થિતિમાં ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ઉપક્રમે અમદાવાદમાં માટી કલા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે વિવિધ લાભાર્થીઓને જુદા જુદા ઉપકરણો અને કીટ પણ એનાયત કરવામાં આવ્યા હતા અમિત શાહે આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓને મળેલ સ્વરોજગાર કીટ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ખાદી અને માટી કળા એ બહુઆયમી વિચાર છે આઝાદીના આંદોલન દરમિયાન પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ખાદીના વિચારને સાંકળ્યો અને તેના માધ્યમથી ઇંગ્લેન્ડથી આવતા કાપડની ઓછી કરી અંગ્રેજોના અર્થતંત્ર પર માર કર્યો ખાદીના વિચારને લીધે જ સ્વદેશની સાથે સાથે સ્વરાજની વાત ઘેર ઘેર પહોંચી અમિત શાહે કહ્યું હતું કે આજે પણ આજે પણ ખાદીનો વિચાર છે ને એટલો જ પ્રસ્તુત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદીના વિચારને પુનર્જીવિત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે આદરણીય મોદીજીએ આપેલા આ વિચાર આઝાજી આઝાદીના આંદોલન કરતાં પણ વધુ વેગવંતો બન્યો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ કાર્યક્રમમાં વિભિન્ન કુશળ કારીગરોને ત્રણસો ઇલેક્ટ્રિક પોર્ટલ વ્હીલ ચારસો એગ્રોબેઝ ટૂલ કીટ ચાલીસ બહેનોને અગરબત્તી મશીન બસોથી વધુ પરંપરાગત ચરખાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેઓએ અગરબત્તી બનાવનાર બહેનોને અગરબત્તીના વેચાણ માટે ભટકવું ન પડે તે માટે વિશ્વાસ આપતા કહ્યું હતું કે નજીકના સમયમાં ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ જ અગરબત્તીની ખરીદી અને વેચાણ વ્યવસ્થા ઊભી કરશે તેઓએ કહ્યું હતું કે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર માટીના કુલડ માટે ટાઈ અપ કરવામાં આવેલ છે જેના પરિણામે આજે દસ ગામોના કારીગરોના જીવનમાં આત્મસન્માનનો ઉજાસ રેલાયો છે આ પ્રકારે સમગ્ર દેશના રેલવે સ્ટેશન પર ટાઇપ માટે પણ પ્રયાસો કરવામાં આવશે શ્રી અમિત શાહે ગુજરાત અને દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે દરેક પરિવાર એક વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજારની ખાદી અથવા ખાદી ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનોની ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેમણે કહ્યું કે જો દેશના દરેક પરિવાર જો રૂપિયા પાંચ હજારની ખાદી ખરીદે તો દેશમાં બેરોજગારીની સંખ્યા એમાં અડધાથી વધુનો ઘટાડો થઈ જાય આ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા કર્ણાવતી મહાનગરના મેયર પ્રતિભા પટેલ સાંસદ કિરીટ સોલંકી નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના અધ્યક્ષ મનોજકુમાર સહિતના મહાનુભાવો લાભાર્થીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા હવે આ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ એટલે કેવીઆઈસી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન જેની જેના તમને છે કે ચેરપર્સનનું નામ છે મનોજકુમાર હેડક્વાર્ટર એનું આવેલું છે મુંબઈમાં શું તમને ખબર છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી માટી દિવસમી ડિસેમ્બરના રોજ તો પાંચ ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ મનાવવામાં આવે છે જેનો હેતુ સ્વસ્થ ઇકોસિસ્ટમ અને માનવીય સુખાકારીને ટકાવી રાખવાના મહત્વ પર જાગૃતિ લાવવાનો છે જૂન બે હજાર માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સે સર્વસંમતિથી વિશ્વ માટી દિવસને સમર્થન આપ્યું હતું અડસઠમી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ એને સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું પરિણામે વિશ્વ માટી દિવસ પ્રથમ વખત પાંચમી ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસની એની થીમ છે માટીને પાણી જીવનના સ્ત્રોત ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની એ વાત કરી સ્થાપના ઓગણીસો પિસ્તાલીસમાં હેડક્વાર્ટર છે એનું ઇટલીના રોમમાં તમારા માટે પ્રશ્નના ડિરેક્ટર જનરલ કોણ છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખો બીજો પણ એક દિવસ મિત્રો આજે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ દર વર્ષે પાંચમી ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને તે માત્ર યુવન સ્વયંસેવકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્વયંસેવકોના અથાગ કાર્યને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે નાઇન્ટીન એટી ફાઇવમાં યુનાઇટેડ નેશન્સ એની જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું હતું અને આ દિવસ વિશ્વના એસી દેશો દ્વારા ઉજવવામાં આવે છે બે હજાર ત્રેવીસની એની થીમ છે ધ પાવર ઓફ કલેક્ટિવ એક્શન ઇફ એવરી વન ડીડ એટલે સામૂહિક ક્રિયાની શક્તિ જો દરેક વ્યક્તિ કર્યું હોય ઓકે આગળ વધીએ શોર્ટ્સ બનાવેલા છે તમારા જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે તમને ખબર છે ભારતીય ટીમે ચોથી અને પાંચમી બંને ટી ટ્વેન્ટી મેચ જીતી ગઈ છે એમાં ચોથી ટી ટ્વેન્ટી મેચ જીત્યું એ વીસ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને સાથે જ એને પાકિસ્તાનનો ભારતીય ટીમે રેકોર્ડ તોડ્યો પાકિસ્તાન એકસો પાંત્રીસ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચ જીતી છે હવે આપણે જ્યારે ચોથી ટી ટ્વેન્ટી મેચ જીત્યા ને ત્યારે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો આપણે એકસો છત્રીસમી ટી ટ્વેન્ટી જીત્યા અને તમને ખબર છે કે લગભગ બે દિવસ પહેલાં જે પાંચમી હતી એની સાથે હવે ભારત એકસો સાડત્રીસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ જીતવા સાથે નંબર વન પર સેકન્ડ નંબર પાકિસ્તાન ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડ એકસો પાંચ એટલે વિશ્વમાં ત્રણ જ એવા દેશો છે જે સો કરતાં વધારે ઇન્ટરનેશનલ મેચ જીત્યા હોય ટી ટ્વેન્ટી તમારા માટે પ્રશ્ન તો ટી ટ્વેન્ટીમાં ઝડપી ચાર હજાર રન બનાવનાર ભારતીય કોણ છે હમણાં આપણે ભણ્યા હતા ગઈકાલે જ ભણ્યા હતા ને કમેન્ટમાં લખો મિત્રો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને અને ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ રમવા મળશે કોણ બન્યા છે તો જવાબ આવશે આર વૈશાલી કોણ બન્યા છે આર વૈશાલી આર પ્રજ્ઞાનંદા આ બંને ભાઈ બહેનો છે ઓકે તો બાવીસ વર્ષની ચેસ ખેલાડી છે વૈશાલી રમેશ બાબુ તાજેતરમાં જ સ્પેનમાં ફોર અલ લોબ્રેટ ઓપન એમાં ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળ્યો છે અને આ સિદ્ધિ એમણે મેળવી છે ને કોણેરુ હંપી હરિકા દ્રોણાવલ્લી અને ત્યારબાદ આ ત્રીજા નંબરના ગ્રાન્ડ માસ્ટર છે આપણા તમને ખબર છે આપણા ભારતના પ્રથમ વુમન ગ્રાન્ડ માસ્ટર કોણ વુમન ગ્રાન્ડ માસ્ટર એસ વિજ્યાલક્ષ્મી છે અને તમને ગ્રાન્ડ માસ્ટર કે મહિલાઓમાં કોનેરુ હમ્પી હરિકા દ્રોણાવલ્લી અને ત્રીજા બની ગયા વૈશાલી રમેશબાબુ એટલે આર વૈશાલી ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ માટે જરૂરી પચીસો ફીડે રેટિંગ થ્રેસોડને પાસ પાસ કરવા પાર કરવામાં ટર્કિસ એફએમ ટેમેર તાલિક સેલ્બેશ પર તેણીએ જીત મેળવી આ સિદ્ધિ ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે વૈશાલી અને તેના નાના ભાઈ રમેશ બાબુ પ્રજ્ઞાનંદ ઇતિહાસમાં પ્રથમ ભાઈ બહેનની જોડી છે બંને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ ધરાવે છે પ્રતિષ્ઠિત ચેસ ટુર્નામેન્ટ ઉમેદવારો માટે ક્વોલિફાય થનારી તેઓ પ્રથમ ભાઈ બહેનની જોડી પણ બની છે ચેસમાં વૈશાલીની સફર બે હજાર પંદરમાં અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં એશિયન યુથ ચેસ ચેમ્પિયનશીપ જીતવા સહિતની શરૂઆતની સફળતાઓ સાથે શરૂ થઈ હતી આ જીત તેણીને ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ આપવામાં મહત્વનો હતો ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર તમને પૂછે તો તમને ખબર છે કોણ આવશે તો વિશ્વનાથ આનંદ આવશે અને તમારા માટે પ્રશ્ન ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને આ હોય તો આન્સર ઓકે વર્લ્ડ ચેસ ડે તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યના સૌથી જૂના સશસ્ત્ર જૂથ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા તો મણિપુર શું આવશે મણિપુર તો તાજેતરમાં ઐતિહાસિક વિકાસમાં ભારત સરકાર અને મણિપુર સરકારે નવી દિલ્હીમાં મણિપુરના સૌથી જૂના ખીણ આધારિત સશસ્ત્ર જૂથ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ યુએનએલએફ એફ એની સાથે શાંતિ કરાર કર્યા શાંતિની વાત આવી એટલે યાદ રાખજો એકવીસ સપ્ટેમ્બર શાંતિ દિવસ મનાવીએ છીએ આ કરાર સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં ખાસ કરીને મણિપુરમાં શાંતિના નવા યુગને પ્રોત્સાહન આપશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કહે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સર્વસમાવેશક વિકાસનું જે વિઝન છે એ સાકાર કરવામાં અને પૂર્વોત્તર ભારતના યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવામાં એક સીમાચિહ્ન રૂપ સિદ્ધિ છે ભારત સરકારે આતંકવાદને ખતમ કરવા બે હજાર ચૌદથી ઉત્તર પૂર્વ ક્ષેત્રના ઘણા સશસ્ત્ર જૂથો સાથે કરારો કર્યા છે પહેલીવાર ખીણ સ્થિત મણિપુરી સશસ્ત્ર જૂથ હિંસાનો ત્યાગ કરીને અને ભારતના બંધારણ અને જમીનના કાયદાઓનું સન્માન કરવા સંમત થઈને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા સંમત થયું છે યુએનએલએફનું મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાથી અન્ય ખીણ આધારિત સશસ્ત્ર જૂથોને પણ યોગ્ય સમયે શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે યુએનએલએફની રચના ઓગણીસો ચોસઠમાં કરવામાં આવી હતી ભારતીય પ્રદેશની અંદરને બહાર બંને રીતે તે કાર્યરત છે મણિપુરની વાત કરીએ કેપિટલ ઇમ્ફાલ છે બરાબર છે એક સી એમ એન સિંહ છે અને ગવર્નરનું નામ તમારે કહેવાનું છે હાઈકોર્ટ પણ ઇમ્ફાલમાં છે બરાબર છે તો અને રિસન્ટલી તમને ખબર હોય તો કહી દઉં કે આપણા આપણા રક્ષામંત્રી છે રાજનાથ સિંઘ એમણે આપણું જે આઈએનએસ ઇમ્ફાલ પ્રોજેક્ટ પંદર બી અંતર્ગત આવતું આ જહાજ છે એના ક્રેસનું અનાવરણ કર્યું ક્રેસ એટલે મુંગટ એ પણ યાદ રાખજો વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસી તાજેતરમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ એમની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસીની અસરકારક અમલ અમલવારી માટે ઇડીઆઈઆઈ એટલે એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવ્યા રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ્સ સાયન્સ કોમર્સ બીએડ લો કોલેજ તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓને અભ્યાસ સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્ય સરકારે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિક પોલિસી અમલમાં મૂકી છે અને આ પોલિસીના અંતર્ગત પ્રારંભિક તબક્કે પાંચસો જેટલા નોડલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવશે અને કોલેજમાં અભ્યાસ કરતા બે હજારથી વધુ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ એમને ઉદ્યોગ સાહસિકતાના નીતિ પ્રોગ્રામ હેઠળ આવરી લઈને પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેઓને નાના ઉદ્યોગોને શરૂ કરવા ચાલીસ હજાર રૂપિયા જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓમાં જે રહેલા નવા નવમેષ વિચારો સ્કિલ એને પ્લેટફોર્મ મળશે સમાજમાં નવા આંતરપ્રેન્યુર્સ તૈયાર થશે અને આ એમઓયુ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમાર ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા એ પણ ઉપસ્થિત રહ્યા હતા આ યાદ રાખજો ભારતમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ સત્તર નવેમ્બરે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો મિત્રો ફ્રીમાં થાય છે બસો ત્રણસો મિત્રો તમે રોજના હજાર બારસો પંદરસો મિત્રો જો વિડીયો જોતા હોય એમાંથી એટલીસ્ટ વીસ ટકા ત્રીસ ટકા લોકો પણ લાઈક ના કરી શકે આશા રાખું છું આજે બસો પચાસથી વધારે મિત્રો લાઇક કરશે તાજેતરમાં સમાચારમાં રહેલી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું મુખ્ય સ્થળ ક્યાં આવેલું છે તો જવાબ આવશે દેહરાદૂન ખાતે શા માટે ચર્ચામાં છે કેમ કે મધ્યપ્રદેશ કેડરના ઓગણીસો ને એકાણુંની બેચના ભારતીય વન સેવા અધિકારી છે કંચન દેવી એમને ભારતીય વરીકરણ સંશોધન શિક્ષણ પરિષદના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ એક ઐતિહાસિક સીમાચિહ્ન કહી શકાય જેમાં કંચન કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એના હેઠળના કાર્યરત પ્રીમિયર કાઉન્સિલમાં પ્રતિષ્ઠિત પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે આપણા વન પર્યાવરણ આબોહવા પરિવર્તન મંત્રાલયના મંત્રી કેન્દ્રમાં તો કોણ છે ભૂપેન્દ્રસિંહ યાદવ અને ગુજરાતમાં તમને ખબર છે મુળુભાઈ બેરા છે કંચન દેવી તેમની નવી ભૂમિકામાં વનીકરણના ક્ષેત્રમાં ત્રીસ વર્ષથી વધુનો પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે તેમની તાજેતરની નિમણૂક પહેલાં કંચનને દેહરાદૂનમાં ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમીમાં ફેકલ્ટી સભ્ય તરીકે સેવા આપી હતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન એ ભારત સરકારના પર્યાવરણ વન આબોહવા પરિવર્તન હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે દેહરાદૂનમાં એનું મુખ્ય મથક છે અને આઈસીએફઆરઇ વન સંશોધન હાથ ધરવા રાજ્યોને વપરાશકર્તા એજન્સીઓમાં વિકસિત તકનીકોને સ્થાનાંતરિત કરવા વન સંવર્ધન શિક્ષણ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ અઢા ઓગણીસો ને છ્યાસીમાં સ્થપાયેલ આ આઈ છે ભારતમાં વન સંશોધન માટે જવાબદાર સૌથી મોટી સંસ્થા હેડક્વાર્ટર દેહરાદૂનમાં તમારા માટે એક પ્રશ્ન છે ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે કમેન્ટમાં લખો હિન્દ મહાસાગર ટુના કમિશન મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી મંત્રાલયે અઠ્યાવીસમી નવેમ્બરથી બીજી ડિસેમ્બર બે દરમિયાન ઇન્ડિયન ઓશિયન ટ્યુના કમિશન ડેટા કલેક્શન એન્ડ સ્ટેટિસ્ટિક્સ એના પર ઓગણીસમી વર્કિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હિંદ મહાસાગર ટુના કમિશન એક આંતર સરકારી સંસ્થા છે જે હિન્દ મહાસાગરમાં મત્સ્ય સંસાધનોનું ટકાઉ સંચાલન કરવા માટે રચાયેલ છે પચીસ નવેમ્બર ઓગણીસો ત્રાણુંના રોજ રોમમાં એકસો પાંચમા નંબરનું સત્ર હતું સંયુક્ત રાષ્ટ્રનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એના દ્વારા હિન્દ મહાસાગર ટૂના કમિશનની સ્થાપના કરવાના માટેના કરારને અપનાવવામાં આવ્યો હતો ભારત આ સંગઠનનું સભ્ય છે અને તેનું મુખ્ય મથક વિક્ટોરિયા સેસલ્સમાં આવેલું છે ટ્યુના પરથી તમારા માટે પ્રશ્ન વર્લ્ડ ટ્યુના ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે તો નાણાકીય ખરડો રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે બાર ભૂતકાળમાં એવું હતું ચૌદ સભ્ય પરંતુ હવે રાજ્યસભામાં બે સોરી લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન જે સભ્યો હતા એ નીકળી ગયા છે એટલે હવે રાજ્યસભામાં બાર સભ્યો નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા સત્યમેવ જય તે શબ્દ મુંડ કોપનિષદમાંથી લેવામાં આવ્યો છે લોકસભાનું વિસર્જન પણ રાષ્ટ્રપતિ જ કરી શકે મુખ્યમંત્રી સોરી પ્રાઇમ મિનિસ્ટરની સલાહથી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે તો વેરાવળ ગીર સોમનાથ ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ડીસામાં બનાસકાંઠા નીચેના પૈકી કઈ નદી કુંવારિકા કહેવાય છે બનાસ રૂપેણ સરસ્વતી એ બધી કુંવારિકા નદી એ દરિયાને નથી મળતી રણમાં સમાઈ જાય કચ્છના રણમાં તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે સહ્યાદરી કયા ધામને દરિયા કિનારો નથી અહમદપુર માંડવી ઉભરાટ નગરો બધાને છે સાપુતારાને છોડીને જવાબ આપણો સાપુતારા હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલમાં જ્યાં પ્રથમ સવાલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ આઈઆરસીનું વાર્ષિક સત્રનું આયોજન ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવ્યું તો ગાંધીનગરમાં ભારતમાં સૌથી મોટું બસો સિત્યાસી કિલોમીટરમાં ફેલાયેલું સર્ક્યુલ રેલવે મેળવનાર પ્રથમ શહેર કયું બનશે બેંગલુરુ બનશે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કેવીઆઈસીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને સત્તાવનમાં સેકન્ડ પ્રશ્ન હતો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલનું નામ શું છે ક્યુ ડોંગ્યુ ત્રીજો પ્રશ્ન ટી ટ્વેન્ટીમાં ઝડપી ચાર હજાર બનાવનાર એકસો સોળ ઇનિંગમાં એ ભારતીય છે કોણ છે ઋતુરાજ ગાયકવાડ કોણ છે ઋતુરાજ ગાયકવાડ ચોથો પ્રશ્ન વર્લ્ડ ચેસ ડે ક્યારે મનાવામાં આવે છે વીસમી જુલાઈ પાંચમો પ્રશ્ન મણિપુર છે એના ગવર્નરનું નામ શું છે અનસુયા ઉઈકે છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી દિવસ ભારતમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે પંદરમી ઓક્ટોબર સાતમો પ્રશ્ન ભારતની પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી હૈદરાબાદમાં બનશે તેલંગાણા આઠમો પ્રશ્ન વર્લ્ડ ટ્યુના ડે ક્યારે મનાવવામાં આવે બીજી મેના રોજ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ચોવીસમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન બે હજાર આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન દાયતરમાં કયા રાજ્યમાં ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિની શરૂઆત થઈ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા પડી હશે ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે